કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના તેરા ગામ ખાતે કોમી એકતાના પ્રતિક એવા પીર સૈયદ મામદ છા બાવાનો પુરુષની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે મેળો ભરાયો હતો અને આ મેળામાં પખમ ખલાડો, ધમાલ, ચક્કર અને રસ્સાખેંચ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. વિવિધ રમતગમતો યોજાઈ હતી અને કાર્યક્રમો યોજાયા હતા. જે આ મેળામાં બખમ લાકડોનો પ્રોગ્રામ હરીફ હશે તો જ ઇનામ આપવામાં આવશે અને ભાગ લેનાર હરીફને નુકસાનીની જવાબદારી હરીફની રહેશે તેવું સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એટલે કે મલ્લયુદ્ધ યોજાયું હતું જેમાં આ ઇનામ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આવતીકાલે પણ રાખવામાં આવેલ છે, જેમાં સવારના નિઝામુદ્દીન બાવાના હાથે દરગાહ ઉપર ચાદર ચઢાવવામાં આવશે અને ત્યારબાદ તકદીર અને ન્યાઝના કાર્યક્રમનું સુનનવલ જમાત તરફથી કરવામાં આવેલું છે, જેમાં ઉપસ્થિત નિઝામુદ્દીન બાવા, તેરા ગામના સરપંચ શ્રી ભાનુશાલી લક્ષ્મીદાસ કાનજીભાઈ, તેરા ગામના માજી સરપંચ આદમભાઈ લોધરા, અબડાસા તાલુકા પંચાયતના સદસ્ય દાદાભાઈ જત, આમદાભાઈ લોધરા, મહેશભાઈ ભાનુશાલી અને સૌ ગ્રામવાસીઓ, આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બખમખલાડો, ધમાલ, ચક્કર અને રસાખેંચ કાર્યક્રમને લઈને મનોરંજન પણ લોકોને મળી રહ્યું હતું. ત્યારે અબડાસા તાલુકાના તેરા ગામ ખાતે કોમી એકતાના પ્રતિક એવા પીર સૈયદ મામદ છા બાવાના ઉર્સની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સલામ અલૈકુમ. હું મારો નામ સૈયદ નિઝામુદ્દીન અલી અકબરચા છે. હું તેરાનો વતની છું. આજે સજ્જના પીરનો મેળો યોજવામાં આવ્યો છે. આ અંદાજિત 350 જેવા વર્ષ થઈ ગયા છે અમારા વડીલો આ મેળાને યોજાતા આવ્યા છે અને અમે પણ યોજાવીએ છીએ. એમની એક કિરામત પણ હું બતાવી દઉં છું. કારણ કે અહીંયા હિન્દુ મુસલમાન બહુ ભેગા થઈ સાથે ખંભામાં મનાવી અને આ મેળાને અમે યોજીએ છીએ. દરેક સમાજ આવે છે, દરેક હિન્દુ મુસલમાન આખું ગામ સૈયદ મામદ છા પીરને માને છે અને શ્રદ્ધાઓ પણ છે, બધીની શ્રદ્ધાઓ પૂરી પણ થાય છે. એકવાર એમનું નાનકડું એક ચમત્કાર બતાડું કે અહીંયા બાજુમાં જ્યારે એ હયાતી હતા ત્યારે અહીંયા આવી અને દૂર દરાજથી આવી અને અહીંયા બંદગી કરતા હતા અને ડોસીમાને કીધું કે ડોસીમા મને ચા પીવડાવો, તો ડોસીમાએ કીધું કે દૂધ નથી. ત્યાં વાછડી એક નાનકડી 2-4 મહિનાની બાંધેલી હતી અને ડોસીમાને કીધું કે માં તમે લોટો લઈ આવો અને આ વાછડીને માંથી દૂધ કાઢો. તો ડોસીમાએ કીધું આ તો નાનકડી છે ફકીર, આને આમાંથી દૂધ કેમ નીકળે. બાવાએ કીધું કે હું હાથ મરાવું છું, તમે દૂધ કાઢો. ત્યાર પછી એ ભાઈ વાછડીને 4 મહિનાની દૂધ કાઢ્યો, તો લોટો ભરી અને કાઢ્યો. ત્યાર પછી એમનો ચમત્કાર રોશન થયો, ગામમાં ફેલી નીકળ્યો અને ગામમાં આજે પણ એમની સમાધિ ગામમાં છે, કબ્રસ્તાન ગામમાં છે, અહીંયા આસ્થાનો છે, અહીંયા આવીને ઈબાદત કર્યા છે. અમે હિન્દુ મુસલમાન આ ગામના 2 મેળા જે છે, શીતલા માતાનો મેળો છે અને ચૈમા પીરનો મેળો છે, દરેક હિન્દુ મુસલમાન મળી અને મનાવીએ છીએ, ગામની મનોરંજન કરીએ છીએ. સિંધમાંથી આવી અને અહીંયા પોતાની બંદગી, પોતાનું કુટુંબ કબીલો મૂકી અને અહીંયા આવી અને બંદગી કરી
એમની જાહેરાત જ્યારે એમનો ચમત્કાર જાહેર થયો, એક અહીંયા બાજુમાં પહેલાં વાડી હતી જેમાં એક બકાલીમાં રહેતા હતા અહીંયા, અને એમના આગળ જઈ અને કીધું કે માં મને ચા પીવડાવો. ત્યાર પછી એ બુઢ્ઢીમાં કીધું કે દીકરા ચા તો દૂધ છે નહીં અને કારી ચા પીવડાવો. તો આંગણામાં એક વાછડી બાંધેલી હતી એના ઉપર હાથ ફેરી અને કીધું કે આમાંથી દૂધ કાઢો. તો એ બુઢ્ઢીમાં કીધું કે આ તો નનકડી છે, આમાંથી દૂધ કેમ નીકળે? તો વીર સાંઈએ કીધું કે તમે દૂધ તો કાઢો. જ્યારે ડોસીએ વાસણ લઈ અને ત્યાંથી દૂધ કાઢી તો ડોસીને અચરપ લાગ્યો કે આ નનકડી વાછડીમાંથી આટલો બધો દૂધ નીકળી આવ્યો. ત્યારે એ કીધું કે માં હવે કોઈને કહેતી નહીં કે આવી રીતે આ કોઈ સુખી સંત અહીંયા આવીને અને મદદ કરે છે. ત્યાર પછી રાજાશાહીમાં રજવાડા જે હતા તેરા જાગી સોમનાથજીની દોરે એ જાગીર અમારી હતી. પહેલાં રાજવાડાઓમાં જંગ હાલતા હતા ત્યારે કોઈક સિંધમાંથી